શ્રીમદ ભાગવતના 10 પ્રકારના લક્ષણોની ચર્ચા કરી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂર્તયઃ મન્વંતરેષાનુકથ નિરોધ મુક્તિરાશ્રય. 10 પ્રકારની લીલાઓનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. પ્રથમ સર્ગ લીલા, ભગવાન આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરે સર્ગ. બીજું દ્વિતીય એટલે વિસર્ગ લીલા, સૃષ્ટિમાં રહેલી વિશિષ્ટતાઓ, વિવિધ પ્રકારની સૃષ્ટિ, વિશિષ્ટ પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું. આ જે સંસારમાં જે વિવિધતાઓ દેખાય છે એ ભગવાનની વિસર્ગ લીલા છે. આજે ઘણા લોકો કહેતા હોય હિન્દુ ધર્મના વિરોધી કે ભાઈ આ હિન્દુ ધર્મમાં તો એકતા નથી, કોઈ કોઈને માને ને આ સંપ્રદાય ને ઓલો સંપ્રદાય ને બહુ બધા વાડાઓ પડી ગયા. એને ખબર નથી કે આ બધા વાડાઓ નથી, આ બધી વ્યવસ્થાઓ છે કે અલગ અલગ આ બધા સંપ્રદાયો શું છે કે અલગ અલગ બધી વ્યવસ્થાઓ છે કે ભાઈ કોઈને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે શ્રી વલ્લભ પુષ્ટિ સંપ્રદાય છે, જેને મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો ભાઈ શૈવ પંથમાં જાય, કોઈને ભાઈ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે તો કે ભાઈ સ્વામિનારાયણ પંથમાં જાય. તો આ બધા જે સંપ્રદાયો પંથો આ બધા વાડાઓ નથી, આ બધી એક પ્રકારની વ્યવસ્થાઓ છે. ભિન્ન ભિન્ન ઉપાસનાઓ માટે ભિન્ન ભિન્ન દેવોના પ્રકાર છે. જો મૂળમાં તો પંચદેવની ઉપાસના થતી, શિવ શક્તિ ગણપતિ સૂર્ય વિષ્ણુ, અને એમાંથી જ પછી આ બધા સંપ્રદાયો પ્રગટ થયા. તો આ બધી વિવિધતાઓ એ ભગવાનની વિસર્ગ લીલા છે. તો 10 પ્રકારની લીલાઓનું વર્ણન કર્યું. શ્રી મહાપ્રભુજી કહે છે, આજ્ઞા કરે છે નિબંધમાં કે શ્રી કૃષ્ણ પરમાનંદ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. આચાર્યજી આજ્ઞા કરે છે કે આ 10 વિધ લીલા કરવાવાળા ભગવાન જ અમારા આરાધ્ય દેવ છે, એ જ અમારા સેવ્ય યદુનંદન છે, એ પ્રભુ એ શ્રી કૃષ્ણને અમે હું નમસ્કાર કરું છું. આગળ જે સૃષ્ટિ સર્જનનો આ જે પ્રશ્ન હતો એનો વિસ્તાર કરવા માટે સુખદેવજી મહારાજ કહે છે કે જે મૈત્રી ઋષિએ વિદુરજીને જે સંવાદ સંભળાવ્યો હતો સૃષ્ટિ સર્જનનો, એ સંવાદ હું તમને સંભળાવું છું. અને ત્યારે પ્રશ્ન કર્યો કે આ વિદુરજીને મૈત્રીજી ક્યાં મળ્યા. અને પછી આગળ અહીંયા જ આ બીજો સ્કંદ પૂરો થયો અને ત્રીજા સ્કંદમાં વિદુરજીનું ચરિત્ર સંભળાવ્યું. ભાગવત ભગવાન કી જય. તો હવે આ વિસર્ગ લીલા, ત્રીજો જે સર્ગ લીલા જે બતાવી, બે પ્રકારનું સર્ગ એટલે સૃષ્ટિ બતાવી, એક દૈવી અને એક આસુરી સર્ગ, 33 અધ્યાયના બતાવ્યા. આ સર્ગ અને આગળની જે પછી વિસર્ગ લીલા આવે છે એના વક્તા શ્રી મૈત્રીજી છે અને વિદુરજી શ્રોતા છે. વિદુરજી બે સ્કંદનું શ્રવણ કરીને કૃતાર્થ થયા, એવી રસ વર્ષા થઈ કે સંભાળી ન શક્યા. એવી સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે બે સ્કંદ સાંભળીને જો વિદુરજી કૃતાર્થ થઈ ગયા તો સંપૂર્ણ ભાગવત જે શ્રવણ કરી લે એની એ ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય, એમાં ક્યાં આશ્ચર્ય છે. તો આ સર્ગ લીલામાં મૈત્રેય વિદુરનો સંવાદ સકારણ રાખવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એ બંનેના મિલન દ્વારા બંનેની ન્યૂનતાને પૂર્ણ કરવામાં આવ્યું છે. અને કથાનો વિસ્તાર કર્યો, એ સમયની વાત છે કે જ્યારે આ પાંડવ પુત્રોને એમનો ન્યાય ન મળ્યો, યુદ્ધ સભામાં પણ એમને અન્યાય થયો, જે રાજ્ય પછી એમને મળવું જોઈએ એ પણ ન મળ્યું, અને જ્યારે યુદ્ધનો સમય આવ્યો અને પછી દ્વારકાનાથ સંધિ પ્રસ્તાવ લઈને દ્વારકા
દ્વારકાનાથ સંધિ પ્રસ્તાવ લઈને જ્યારે આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે, કહ્યું કે પાંચવને એક એક ગામ આપી દો, યુદ્ધ નહીં થાય, પણ ન માન્યા. એક ગામ આપો, ન માન્યા. દુર્યોધન કહે, સુઈ રાખવા જેટલી ભૂમિ પણ એમને નહીં આપું, કે જેમને રાજ્ય જોતું હોય તો કહો કે અમારી સાથે યુદ્ધ કરે. ભગવાનનું અનાદર કર્યું. ત્યાં ધૃતરાષ્ટ્ર કહે છે કે આ યુદ્ધ તો થશે, આપ તો છોડો. દુર્યોધને આપના માટે ખૂબ સુંદર મેવા સામગ્રીની બધી વ્યવસ્થાઓ કરી છે, આપ તો એ આરોગો, આપ તો ભોજન કરો. ભગવાન કહે છે કે ના, હમણાં અહીંયા અમને ભોજન કરવાની કોઈ ઈચ્છા નથી, અમારો તો કોઈ અમારો ભક્ત પ્રતીક્ષા કરી રહ્યો છે. એમ પણ દ્વારકાનાથ કહે કે ભોજન બે રીતે ગમે ત્યાં થાય. એક તો કોઈની આવશ્યકતા હોય કોઈને તો એ ગમે ત્યાં જમી લે, અને બીજું પ્રેમના વશ થઈને કોઈકને ત્યાં ભોજન કરવામાં આવે છે. તો મને તો એવી ભોજનની કોઈ મારી આવશ્યકતા છે નહીં, અને એવો કોઈ પ્રેમ પણ નથી કે હું આપને ત્યાં ભોજન કરું. તો ભગવાન તો ત્યાંથી નીકળ્યા, અને ત્યાંથી નીકળીને ક્યાં સીધા વિદુરજી સુલભાજીના ઘરે પધાર્યા. અને આ વિદુરજી સુલભાજી જે ભગવાનના અનન્ય ભક્ત છે, દ્વારકાધીશની રોજ સેવા કરે, સ્મરણ કરે, એમની લીલાઓનું ચિંતન કરે, રોજ મનમાં મનોરથ રાખે ક્યારે પ્રભુ પધારે, ક્યારે એમના દર્શન થાય, અને આજે ઠાકોરજી એમના મનોરથને પૂર્ણ કરવા માટે સામે ચાલીને એમના ઘરે પધાર્યા. દરવાજો બહારથી ખખડાવ્યો, દરવાજો ખોલ્યો, સુલભાજી પધાર્યા, દ્વારકાધીશના દર્શન કરીને એવી બાવરી બની ગઈ. અરે, અચાનક આજે પ્રભુ સામેથી પધાર્યા, જે મનોરથ મનમાં હતો, જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા, અને આજે સામે ચાલીને ઠાકોર પધાર્યા. હતપ્રત થઈ ગઈ, શું કરું, સમજાયું નહીં. આજ ગોપાલ પાહુને આયે નિરખી નયન ઘાયરી, કે નિરખું કે ટહેલ કરું, એકો ના બનત ઉપાયરી, એવી સ્થિતિ એ સુલભાજીની થઈ. ભગવાન અંદર પધાર્યા, આસન લીધું, પોતે બિરાજ્યા, અને કહેવા લાગ્યા, અરે બડી ભૂખ લગી હે, કુછ ભોજન લાવ. હવે ભૂખ લાગ્યો તો ક્યાં દુર્યોધનને ત્યાં ક્યાં ભોજન ઓછું હતું, પણ અહીંયા સમજાય છે કે ભગવાન કોઈ સામગ્રીના ભોગતા નથી, ભગવાન તો ભાવના ભોગતા છે. કેટલા ભાવથી, સમર્પણના ભાવથી આપણે ઠાકોરજીને સામગ્રી ધરાવીએ છીએ, એ ભાવને પ્રભુ આરોગે છે, બાકી સામગ્રીનો થાલ તો એમને મરી જાય છે. એટલે જ્યારે પણ ઠાકોરજીને જે પણ તમે ભોગ ધરો વૈષ્ણવો, સમર્પણના ભાવથી, નિવેદનથી, એ ભાવ સાથે જ્યારે કાની દઈને ઠાકોરજીને ભોગ ધરાવો, તો ઠાકોરજી એ ભાવને આરોગે છે. અને એ આજે ભાવનું ભોજન કરવા માટે ઠાકોરજી આજે વિદુરજી સુલભાજીના ઘરે પધારે. વિદુર ના ઘેરે શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તમાય. ગર્ભકાઢીને છાલ ખવડાવી, ગર્ભકાઢીને છાલ ખવડાવી, તોય ના જોયું જાગી રે, તોય ના જોયું જાગી રે. વાલો મારો પ્રેમને વશ થયાજી, વાલો મારો પ્રેમને વશ થયાજી. એ જીએ માં શું કરે પંડિતને કાજી, એ જીએ માં શું કરે પંડિતને કાજી, એ વાલો મારો પ્રેમને વશ થયાજી, વાલો મારો પ્રેમને વશ થયા. ગર્ભ છે, ફલ તો નીચે, છાલ ભગવાન ને ધરે, પ્રભુ કઈ કહેતા નથી, એ આરોપતા જાય છે.
મનોરત પૂર્ણ કરતા જાય, પ્રેમથી ભગવાન રાજી થાય છે. આરોગ્ય ખીચડો વિતુરની ખાધી ભાજી, જીવાલા વિતુરની ખાધી ભાજી. એઠા બોર સબરી ના ખાધા, એઠા બોર સબરી ના ખાધા, સપન ભોગ મિલા ત્યાગી, સપન ભોગ મેલા ત્યાગી. હે વાલો વાલો પ્રેમને વશ થયા જી, હે વાલો મારો પ્રેમને વશ થયા જી. હે મા શુકરે પંડિતને કાજી, હે જી હે મા શુકરે પંડિતને કાજી, હે વાલો મારો પ્રેમને વશ થયા પોતને પઢાવતી. એ માથી એને લેલાવી, જે વાલા એ માથી એને લેલાવી. ભગવાન એને સહેજમાં મળ્યા, ભગવાન એને સહેજમાં મળ્યા, સંસારની ભ્રમણા ભાગી, એ જીએને સંસારની ભ્રમણા ભાગી. હે વાલો મારો પ્રેમને વશ થયા જી, વાલો મારો પ્રેમને વશ થયા જી. કરે એવું જગત થયું છે પાજી, લોકનિંદા કરે એવું જગત થયું છે પાજી. ભલે મળ્યા મેતા નરસિંહા સ્વામી, ભલે મળ્યા મેતા નરસિંહા સ્વામી, હે માથે ગિરધર રહ્યો છે ગાજી, હે માથે ગિરધર રહ્યો છે ગાજી. હે વાલો મારો પ્રેમને વશ થયા, હે વાલો મારો પ્રેમને વશ થયા જી. હે મા શુકરે પંડિતને કાજી, હે જી હે સુરે પંડિત ને કાજી, હે વાલો મારો પ્રેમને વશ થયા જી, હે વાલો મારો પ્રેમને વશ થયા જી, હે વાલો મારો પ્રેમને વશ થયા. એ પ્રેમના વશના લીધે ઠાકુરે એમના ભાવનો સ્વીકાર કર્યો, અંગીકાર કર્યો. ત્યાં જ વિદુરજી પધાર્યા, જોયું, અરે આ શું કરે છે, જો તો ખરા, છાલ ભગવાન આરોગે છે, પ્રભુ આરોગે છે, ને ફળ તો નીચે, પ્રભુ આપ તો કંઈ બોલો, એ તું છે ઘેલી. નહીં નહીં વિદુરજી, આમાં મને જે સ્વાદ આવે છે એવો સ્વાદ ઓલામાં નહીં આવે, એ જે પ્રેમથી મને આરોગ્ય આવે છે. ભગવાન તો ગીતામાં આજ્ઞા કરે છે કે પત્રમ પુષ્પમ ફલમ તો યમ ના પ્રયચ્છતિ. અરે જે જીવ મને પ્રેમ સમર્પણના ભાવથી એક પત્ર, જલ, પુષ્પ આદિ જે પણ મને ધરાવે છે એનો હું સ્વીકાર કરું છું. સુંદર સુલભાજીના એમના મનોરથ પૂર્ણ કર્યા, ભગવાને યુદ્ધના સમાચાર એમને આપ્યા,
ત્યાંથી ભગવાન દ્વારકા પધાર્યા અને પછી વિદુરજી ગ્રહનો ત્યાગ કરીને પત્ની સાથે તીર્થયાત્રા કરવા માટે ગયા. ઘણા ઘણા તીર્થોમાં એમને ભ્રમણ કર્યું, સેવન કર્યું, દાન વ્રત આદિ કર્યું. એવી અવધૂત અવસ્થામાં ફર્યા કે કોઈ એમને ઓળખી ન જાય, અવધૂત થઈ. 36 વર્ષ આ વિદુરજીએ યાત્રા કરી છે. એવી એમને ભક્તિ નિષ્ઠા, દ્રઢતા. આજે 10 દિવસે આપણે નીકળવા હોય તો બહુ મુશ્કેલ આપણા માટે. દસ દિવસની યાત્રાનું એ કોઈને કહીએ, હા વિચારીશું એ સમય શું થશે, આટલા દિવસ, બે દિવસ જવાના ને આવવાના ને કઠિન છે. 10 દિવસ કાઢવા એ મુશ્કેલ થઈ જાય છે. આજે સાધારણ જીવની આ દશા છે. તીર્થ યાત્રાનું શું મહત્વ છે, તીર્થોના સેવન કરવાથી કેવી દ્રઢતા વૈરાગ્ય જીવની અંદર આવે છે, ભક્તિ પ્રબુદ્ધ થાય છે. 36 વર્ષ તીર્થોનું સેવન કર્યું, સત્સંગ કર્યું, અને એ તીર્થમાં ભ્રમણ કરતા કરતા આ વિદુરજી બ્રજભૂમિમાં આવ્યા. અને બ્રજમાં જ્યાં આવ્યા ત્યાં ઉદ્ધવજીનો મિલાપ એમની સાથે થયો, ઉદ્ધવજી સાથે એમનો સત્સંગ થયો. ઉદ્ધવજીએ ઠાકોરજીની ઘણી બધી બાલ લીલાઓ નું શ્રવણ વિદુરજીને કરાવ્યું. ખૂબ ભાવુક બન્યા, આનંદિત થયા, એકબીજાને પ્રસન્નતાથી આલિંગન આપ્યું, કૃતજ્ઞતા પ્રગટ કરી. ઉદ્ધવજીએ ભગવાનના સુધામ પધારવાના પણ સમાચાર આપ્યા કે કઈ રીતે ઋષિનો શ્રાપ લાગ્યો, ભગવાન સુધામ પધાર્યા. અને આ સમાચાર જ્યારે વિદુરજીને ખબર પડી, ખૂબ દુઃખ થયું, તાપ થયું. પણ ઉદ્ધવજી કહે છે કે આપ તો એવા મહદ ભાગ્યશાળી છો વિદુરજી કે અંતિમ સમયમાં પણ ભગવાને આપને યાદ કર્યા. અરે મને યાદ કર્યા તો કે હા, અરે કેવી એની કૃપા, એમની કૃપા કે હું એમના અંતિમ સમયમાં દર્શન ન કરી શક્યો અને એમણે મને યાદ કર્યા. બાકી સાધારણ એ કે જીવ જે ભક્ત હોય કે અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરે, લેકિન આ વિદુરજી એવા ભગવાનના ભક્ત છે કે પ્રભુએ એમને યાદ કર્યા. કે શું કહ્યું, તો બસ ઠાકુરે આજ્ઞા કરી હતી કે આપના માટે મૈત્રેય ઋષિ પાસે કંઈક સંદેશ છોડ્યો છે, આપ મૈત્રેયજી સાથે સત્સંગ કરો, એમને જઈને મળો. અને પછી આ સંદેશ સાંભળીને ખૂબ આનંદિત થયા, પ્રસન્ન થયા અને કૃતજ્ઞતા પ્રગટ કરી અને ઉદ્ધવજીથી આજ્ઞા લઈને પ્રસન્ન થઈને મૈત્રેય ઋષિ પાસે આ વિદુરજી આવ્યા છે. અને હવે વિદુરજીનો મૈત્રી ઋષિ સાથે સત્સંગ થયો. ખૂબ સુંદર પ્રશ્ન કર્યો, સુખાય કર્માણી કરો દિલો નતે સુખમ વાન ઉપારવમ વિંદે તમુયસ્તત એવ દુઃખમ યદત્ર યોગમ ભગવાન વદેન જનસ કૃષ્ણા વિમુખસ્ય દેવ અધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય અનુગ્રહાયેહ ચરંતિ સુખાય કર્માણિ કરોતિ લોકો. બહુ સુંદર પ્રશ્ન આ વિદુરજીએ કર્યો, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન ઉપારમમ. હે ઋષિવર, મને એ બતાવો કે પ્રત્યેક મનુષ્ય જ્યારે સુખ માટે કર્મ કરે છે તો પણ એના જીવનમાં દુઃખ કેમ આવી જાય છે? કેવો સરસ આપણો જ પ્રશ્ન છે ને. આ બધા કોઈ પણ દુઃખ માટે કર્મ કરે ના તો પણ દુઃખ આવી જાય છે, એનું કારણ શું? મૈત્ર ઋષિ કહે છે
વિદુરજી આપનો આ પ્રશ્ન સર્વોત્તમ છે. એમ તો આપ પોતે ધર્મરાજનું સ્વરૂપ છો. પૂર્વમાં યમરાજ ઋષિનો શ્રાપ લાગ્યો જેના લીધે આપ દાસી પુત્ર થયા. પણ આપ પૂછો છો લોકના હિતમાં આપનો આ પ્રશ્ન છે. મનુષ્ય દુઃખના સ્થાન ઉપર સુખ ગોતે છે. હવે દુઃખનું સ્થાન શું છે? શ્રી મહાપ્રભુજી બતાવે છે, અતઃ સંસાર દુઃખસ્ય. દુઃખનું સ્થાન છે સંસાર. હવે સંસાર કોને કહેવાય? મેં ઓર મેરા, હું અને મારું, મારું ઘર, મારો પરિવાર, મારો બિઝનેસ, મારી દુકાન, મારું આ, મારું આ, એને શ્રી મહાપ્રભુજીએ સંસાર બતાવ્યો. કારણ કે જગત ભગવાનનું કાર્ય છે એટલે જગત સત્ય છે, પણ આ સંસાર એ ભગવાને નથી બનાવ્યો, એ તો આપણે બનાવેલું છે. એટલે સંસારને શ્રી મહાપ્રભુજી મિથ્યા માને છે, કારણ કે એ ભગવાનનું કાર્ય નથી, આપણે બનાવ્યું છે. અને આપણે આનંદ અંશથી તિરોહિત છીએ, અવિદ્યાયુક્ત છીએ, માયાના આધીન છીએ, એટલે આપણું બનાવેલું કાર્ય એ મિથ્યા ગણાય. અને એ મિથ્યા કાર્યને આપણે આપણું લક્ષ્ય માનીએ, સુખનું કારણ માનીએ. તો શ્રી મહાપ્રભુજી કે સંસાર તો દુઃખનું કારણ છે, એમાંથી સુખ મળી જ ન શકે. અને આપણે સુખ ક્યાં ગોતીએ છીએ? પરિવારમાં, પત્નીમાં, પુત્રમાં, બિઝનેસમાં, ધનમાં, પૈસામાં. પૈસામાં સુખ તોડે છે એ તો સાધન છે, પણ ભગવાન પોતે આનંદ રૂપ છે. ભગવાન સાધન નથી, ભગવાન તો આનંદ સ્વરૂપ છે. અને આ બધી જે વસ્તુઓ છે એ તો સાધન રૂપ છે, એનાથી આપણે આનંદ મેળવવા માંગીએ છીએ. મનુષ્ય સુખ સે આનંદ કો ખોજતા. અને આનંદ સ્વરૂપ તો ભગવાન એકમાત્ર છે, એટલે આનંદ જોઈએ તો એ ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડશે. જેમ ચાણક્ય કહે છે કે સુખસ્ય મૂલમ ધર્મઃ, સુખનું મૂળ એ તો ધર્મ છે. અને આ બધા સુખ આપણને મળે છે